नमस्कार, सुस्वागतम। धोरण 11 कॉमर्स नामना मूल तत्वों भाग 1 प्रकरण 6 पेटा नोंध। लास्ट लेक्चर में आपणे स्वाध्यायनो प्रश्न नंबर 10 नो अभ्यास कर्यो हतो। आजे आपणे स्वाध्यायना प्रश्न नंबर 11 नो अभ्यास करवानो छे। आ माटे पाठ्यपुस्तक तमारी साथे होवुं जोईए। स्वाध्यायना प्रश्न नंबर 11 नी रकम तमारी नजर समक्ष होवी जोईए। तो आ माटे जो तमारी पासे पाठ्यपुस्तक न होय तो सौ प्रथम अहीं विडियो स्टॉप करी पाठ्यपुस्तक लई लेवू अने स्वाध्यायनी आ रकम प्रश्न नंबर 11 नी रकम जे छे ते तमारी नजर समक्ष राखवी अने त्यारबाद मारी साथे आ प्रश्ननो जवाब तमारी नोटबुकमां साथे साथे तैयार करशो तो तमने आ दाखलो सरळताथी समझाई जशे। तो हवे आपणे आगळ वधीए तो स्वाध्यायनो प्रश्न नंबर 11 जे छे तेनी रकम आ मुजब छे कि नीचेना व्यवहारों परथी प्रतिभा फर्निचर मार्टना चोपड़े वेचाण नोंध अने वेचाण परत नोंध तैयार करो अने सप्टेम्बर 2018ना व्यवहारों आर्थिक व्यवहारों आपेल छे। तेथी सौ प्रथम आपणे अहीं वेचाण नोंध अने वेचाण परत नोंध तैयार करिए तो ए आ रीते थशे। प्रतिभा फर्निचर मार्टना चोपड़े सप्टेम्बर 2018ની वेचाण नोंध अने वेचाण परत नोंध। वेचाण नोंध आपणे आगळ शीखी गया छीए। तारीख विगत के जेमां ग्राहकनुं नाम जावक भरतिया नंबर एटले के त्यां बिल नंबर खाता वही पाना नंबर रकम रुपया आटली कॉलम आवशे। ज्यारे वेचाण परत नोंधमां जे त्रीजी कॉलम छे त्यां जावक भरतिया नंबर ने स्थाने जमा चिट्ठी नंबर आवशे। हवे मारी साथे तमारे आ व्यवहारो वांचता जवाना छे, साथे साथे दाखलो गणता जशो तो वधारे सरळताथी समजाशे। तो तारीख एकनो जे व्यवहार छे मारी साथे वांचो तो रुपया 10,000નો માલ 10% રોકડ વટાવે રાજેશ ફર્નિચર માર્ટને વેચ્યો। તેણે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા। અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર વ્યવહાર હોય તો સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણી અને પેટા નોંધમાં નોંધવાનો રિવાજ છે। એ મુજબ આપણે આગળ વધીએ તો વેચાણ નોંધમાં તારીખ એકનો વ્યવહાર, વિગતમાં ગ્રાહકનું નામ રાજેશ ફર્નિચર માર્ટ ખાતે, બિલ નંબર આપેલ નથી તેથી ડેશ, ખાતાવહી પાના નંબરમાં પણ ડેશ કરવામાં આવશે। હવે અહીં 10,000નો માલ 10% રોકડ વટાવે એવો ઉલ્લેખ કરેલ છે। ઉધાર વ્યવહાર પર રોકડ વટાવ ગણી શકાય નહીં, તેથી અહીં રકમના ખાનામાં સંપૂર્ણ રકમ નોંધવામાં આવશે રૂપિયા 10,000। ત્યારબાદ તારીખ 5નો વ્યવહાર આપેલ છે જે મારી સાથે વાંચજો। રૂપિયા 8,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે પુષ્પાને વેચ્યો। શાખનો સમય આપેલ છે તેથી ઉધાર વેચાણનો વ્યવહાર છે તેમ કહી શકાય। મજૂરી પેટે રૂપિયા 100 ચઢાવીને બિલ નંબર 130 મોકલી આપ્યો। આ મજૂરીની રકમ છે તે ખાસ આમ નોંધ કે રોકડ મેળમાં નોંધવામાં આવશે, અહીં તેને નોંધવામાં આવશે નહીં। તો આપણે ફક્ત માલની રકમની જ અહીં નોંધ કરવાની છે। તો તારીખમાં 5, વિગતમાં પુષ્પા ખાતે, બિલ નંબર આપેલ છે 130, ખાતાવહી પાના નંબરમાં ડેશ। 8,000નો માલ છે, 10% વેપારી વટાવ આપેલ છે, વેપારી વટાવની રકમ બાદ થાય 800 રૂપિયા, તેથી 7,200 રૂપિયા આવશે। રોકડ વટાવની ગણતરી અહીં કરવાની રહેતી નથી, કારણ કે રોકડ વટાવ રોકડ ચૂકવણી ઉપર ગણવામાં આવતો હોય છે, જ્યારે અહીં ઉધાર વ્યવહારો નોંધવામાં આવે છે। ત્યારબાદ તારીખ 12નો વ્યવહાર મારી સાથે વાંચજો। રૂપિયા 4,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચી દીધો। અહીં વ્યક્તિનું નામ નથી તેથી આ વ્યવહાર રોકડ વ્યવહાર ગણાશે। રોકડ વ્યવહારની નોંધ પેટા નોંધમાં થતી નથી તે સિદ્ધાંત અનુસાર આ વ્યવહારની અહીં નોંધ થશે નહીં।
त्यारबाद 15 તારીખનો વ્યવહાર તમારે મારી સાથે વાંચવાનો છે। રાજેશ ફર્નિચર માટે રૂપિયા 5000નો માલ પરત કર્યો, માલ પરત મળ્યો તેથી તેને જમા ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી। તો અહીં વેચેલો માલ પરત મળે છે તેથી વેચાણ પરત નોંધમાં નોંધ થશે। તારીખમાં 15, વિગતમાં રાજેશ ફર્નિચર માટે માલ પરત આપેલ છે તેથી તેનું નામ, જમા ચિઠ્ઠી નંબર આપેલ છે 16, ખાતા વહી પાના નંબરમાં ડેશ અને અહીં 5000 રૂપિયા નોંધાશે। ત્યારબાદ તારીખ 20નો વ્યવહાર મારી સાથે વાંચજો। એક જૂનું યંત્ર 3000માં શાખ પર મંજુને વેચ્યું, શાખનો સમય 1 માસ। અહીં ઉધાર વ્યવહાર છે પરંતુ મિલકતનો ઉધાર વ્યવહાર છે। મિલકતનો જો ઉધાર વ્યવહાર હોય તો તે પેટા નોંધમાં સમાવવામાં આવતો નથી, તે નિયમ અનુસાર આ વ્યવહારની અહીં નોંધ થશે નહીં। ત્યારબાદ રૂપિયા 30000નો માલ, આ 22 તારીખનો વ્યવહાર છે, એ મારી સાથે વાંચજો કે 30000નો માલ હરીશને 5% વેપારી વટાવે વેચ્યો, 5% વસેક અને રૂપિયા 200 મજૂરીના ચઢાવીને બિલ નંબર 136 મોકલાવી આપ્યો। આ 5% વસેક અને 200 મજૂરી એ રોકડમેળ અથવા ખાસ આમ નોંધમાં નોંધાશે। પેટા નોંધમાં તો ફક્ત માલની રકમ જ નોંધાય તે સિદ્ધાંત અનુસાર આ વ્યવહાર ઉધાર વેચાણનો વ્યવહાર હોવાથી વેચાણ નોંધમાં આવશે। તારીખ 22, વિગતમાં હરીશ ખાતે, બિલ નંબર 136, ખાતા વહી પાના નંબરમાં ડેશ અને રકમમાં આવશે 28500, કારણ કે 30000ના 5% કરશો એટલે 1500 રૂપિયા થશે। 30000માંથી 1500 બાદ કરતા 28500 રકમ મળી રહેશે। ત્યારબાદ તારીખ 23નો વ્યવહાર મારી સાથે વાંચજો કે રૂપિયા 20000નો માલ 1 માસની શાખ પર નીતાને વેચ્યો, વેપારી વટાવ પણ 10% અને રોકડ વટાવ પણ 10%। અહીં રોકડ વટાવની ગણતરી થશે નહીં કારણ કે ઉધાર વ્યવહાર છે। ફક્ત વેપારી વટાવ 10% 20000માંથી બાદ કરતા 2000 બાદ કરતા 18000 મળશે। નીતાને આ માલ ઉધાર વેચ્યો છે તેથી વેચાણ નોંધમાં નોંધ થશે। તારીખ 23, વિગતમાં નીતા ખાતે, બિલ નંબર આપેલ નથી, ખાતા વહી પાના નંબર પણ આપેલ નથી અને રકમમાં આપણે હમણાં સમજીએ તેમ 18000 રૂપિયા આવશે। ત્યારબાદ 30 તારીખનો જે વ્યવહાર છે એ મારી સાથે વાંચજો। રૂપિયા 15000નો માલ મોકલવાનો ઓર્ડર મુકેશ પાસેથી મળ્યો, અહીં હજુ ઓર્ડર મળ્યો છે, આર્થિક વ્યવહાર ઉદ્ભવ્યો નથી તેથી આ બિન આર્થિક વ્યવહાર છે, જેની હિસાબોના કોઈ પણ ચોપડામાં નોંધ થતી નથી તે નિયમ અનુસાર આ વ્યવહારની પણ અહીં નોંધ થશે નહીં। તો અહીં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 11ના તમામ આર્થિક વ્યવહારો અહીં પૂર્ણ થાય છે, સ્વાધ્યાયનો પ્રશ્નનો જવાબ પણ અહીં પૂર્ણ થાય છે। તો અહીં અંતે આપણે સરવાળા કરશું, વેચાણ નોંધનો જે સરવાળો કરીએ તેને કુલ ઉધાર વેચાણ ગણવામાં આવશે 63700, જ્યારે વેચાણ પરત નોંધમાં કુલ સરવાળો 5000 જ આવશે, ફક્ત એક જ એન્ટ્રી આવેલ છે જે કુલ ઉધાર વેચાણ પરત ગણાશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રશ્ન પૂર્ણ થાય છે। આશા રાખું છું કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 11ના તમામ આર્થિક વ્યવહારો પરથી વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ કેવી રીતે તૈયાર કરવી તે તમને સમજાઈ ગયું હશે। આવી આશા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું। આભાર અને અસ્તુત્વ।